પાછળ જગ્યા છે ત્યાં રિપેરિંગ થઈ જાય
वटस्य पत्रस्य पुटे सयानं बालं मुकुन्दं मनसा આત્માના સાનિધ્યમાં ઉપસ્થિત સર્વે શ્રોતાજનોને વ્યાસપીઠ ઉપરથી ખૂબ ભાવ સાથે જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ. સતપુરાણી શૌનકાદિક ઋષિ મુનિઓને સુખદેવજી મહારાજની જન્મન કથા ગાય, ત્યાર પછી પરીક્ષિતજી મહારાજના કર્મની, પરીક્ષિતજી મહારાજના મોક્ષની અને પરીક્ષિતજી મહારાજના જન્મની ગાથા ગાય છે અને એમાં મહાભારતની કથા કહેતા અશ્વસ્થામાએ પાંડવોના સંતાનોને ખલાસ કર્યા, અશ્વસ્થામાને બંદીવાન બનાવી અને દ્રૌપદીની આગળ લઈ ગયા. દ્રૌપદીનું માતૃત્વ જાય ગયું અને દ્રૌપદીએ બ્રાહ્મણ છે એને છોડી મૂકો, અર્જુને અશ્વસ્થામાના મસ્તકમાં શોભતો રહેલો જે મણિ હતો એ મણિને કાઢી લીધો. પવનમ દ્રવિણ દાનમ સ્થાના અન્યાર્પણમ તથા એષ હિ બ્રહ્મબંધુના વધો નાણ્યો અસ્તિ દેહિકા. અશ્વસ્થામાને છોડી મૂક્યો. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા હસ્તિનાપુર જવા માટે તૈયાર થયા અને એ સમયે એકદમ દોડતા દોડતા ઉતરા આવે છે. ઉતરા બેબાકળી બની ગઈ છે, ડરથી કંપતી રહેલી ઉતરાએ આવી અને ભગવાનની સ્તુતિ કરી છે. પાહી પાહી મહાયોગિન દેવદેવ જગતપતે નાન્યં ત્વદભયં પશ્ય યત્ર મૃત્યુ પરસ્પરં અભિદ્રવતી મામેશ સરસ્તપ્તાયસો વિભો કામમ દહતુ મામનાથ મામે ગર્ભો નિપાત્યતા. આ
દોડતી આવેલી ઉત્તરાયણ રડવા લાગી છે. ભગવાન ને કહે છે, ભગવાન હું અસહાય છું, પાહી ભગવાન હું અસહાય છું, ભગવાન હું અસમર્થ છું, હે પરમાત્મા આપ અમારું રક્ષણ કરો, આપના સિવાય આ લોકમાં મને અભય આપનાર અન્ય કોઈ નથી, એકબીજાનું મૃત્યુ નિમિત્ત બની જાય છે, હે ભગવાન મારું આખું શરીર બળી રહ્યું છે, ધગધગતા લોઢાનું બાણ મારી તરફ આવે છે, ભગવાન મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. ઉતરાય પરમાત્માના પગ પકડી લીધા, વિચાર બહુ કર્યો કોના શરણે જઈએ તો ઉદ્ધાર થાય, અને વિચારના અંતે ઉતરાને ખબર પડી કે અન્ય જગ્યાએ ફાફા મારવા કરતા સીધું ભગવાનનું જ શરણ લઈ લે તો મુક્તિ મળી જાય, રક્ષક ઈશ્વર જ બનશે. કદી બીજી કોઈ જગ્યાએ ન જતા ઉતરા સિદ્ધિ ભગવાનના શ્રી ચરણમાં ગઈ. પરબ્રહ્મ પરમાત્માએ આંખ બંધ કરી તો ભગવાનને ખબર પડી કે ભાઈ આ તો આવું નિંદનીય કામ અસ્વસ્થામાં એ પાછું કર્યું છે. ભગવાન ઉતરાના ગર્ભમાં પ્રવેશી ગયા છે. સુખદેવજી મહારાજની ગાથામાં સુખદેવજી મહારાજ કહે છે, સતપુરાણી શ્રવણકાદિકને કહે છે, હે ઋષિ મુનિઓ, અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું સુદર્શન ચક્ર ઉતરાના ગર્ભની ફરતી બાજુ વીંટળાઈ ગયું. ઉતરાના ગર્ભનું રક્ષણ થયું ને એ ગર્ભ થકી જેનો જન્મ થયો તેનું નામ વિષ્ણુ રાત પડ્યું. ભગવાન વિષ્ણુએ જેનું રક્ષણ કર્યું છે તે. પણ ગર્ભમાં જે ભગવાનના દર્શન કર્યા હતા એ આંખ બહાર નીકળ્યા પછી પણ ઈશ્વરને શોધવા લાગી, તેથી તેનું નામ પરીક્ષિત પડ્યું. સદ્ગુરાણી શબનકાદિકને કહે છે, હે રાજન, હે ઋષિ મુનિયો, આવી રીતે પરીક્ષિતજી મહારાજનો જન્મ થયો. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ઉતરાના ગર્ભનું રક્ષણ કર્યું છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વારિકામાં જવા માટે પાછા તૈયાર થયા અને ભાગવતમાં પહેલી વહેલી સ્તુતિ આવે છે શ્રી કુંતાજીએ ભગવાનની કરી. હાથ જોડી ભગવાનની સામે શ્રી કુંતાજી ઉભા રહી ગયા છે. નમસ્તે પુરુષમ ત્વા અદ્ય ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનામ અનંત બહિરવસ્થિતમ માયાધવનિકા છન્નમગ્નઃ અધોક્ષજમ વ્યયમ ન લક્ષસે મૂઢદશા નટો નાટ્યધરો યથા. ભગવાન આપ સમસ્ત જગતની અંદર પણ છો, આપ સમસ્ત જગતની બહાર પણ છો, ઈશ્વર આપ એક રસ સ્થિત છો, તો પણ ભગવાન ઇન્દ્રિયો અને પ્રવૃત્તિઓથી જોઈ શકાતા નથી, કારણ કે આપ પ્રકૃતિથી પર આદિ પુરુષ છો. તુલસીદાસજી મહારાજે ભગવાનની વ્યાખ્યા આપી રામચરિત માનસમાં, બિનુ પદ ચલયે સુનાઈ બિનુ કાના, 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 બિનુ પદ ચલયે સુનાઈ બિનુ. બાલકાંડ 170 મો ભગવાનની વ્યાખ્યા આપતા તુલસીદાસજી મહારાજ વર્ણન કરે છે, ભગવાન કેવો કોને. સવારમાં મેં કથા કહ્યું તો ઈશ્વર સચ્ચિદાનંદ છે, જે પગ વગર ચાલી શકે છે, કાન વગર સાંભળી શકે છે, આંખ વગર જોઈ શકે છે, હાથ વગર કર્મ કરી શકે છે, જીભા વગર બોલી શકે છે. તુલસીદાસજી મહારાજ એ જ ઈશ્વરનું વર્ણન કરે છે. આદિ અંત કોઉ જા સુન પાવા, આદિ અંત કોઉ જા સુન પાવા, મતિ અનુમાની નિગમયસે
ભગવાન આપ સમસ્ત જીવોની બહાર અને અંદર એક રસ છો, સ્થિત છો. ઇન્દ્રિયો વડે જે કાંઈ જાણવામાં આવે છે એના મૂળમાં આપ વિદ્યમાન છો. શ્રી કુંતાજી ભગવાન ને કહે છે, ભગવાન અમે મૂળ લોકો અનેક પ્રકારના વેશ ધારણ કરવા વાળા તમને કેવી રીતે જાણી શકીએ. ભગવાન આપ શુદ્ધ હૃદયના વિચારશીલ જીવન મુક્ત પરમહંસોના હૃદયમાં પોતાની પ્રેમમય મૂર્તિનું સ્થાપન કરવા વાળા છો, સર્જન કરવા વાળા છો. હું તો ભાઈ જાતની સ્ત્રી છું, પાછી મૂળ છું ભગવાન, તેથી હું આપના રૂપને જાણી તો શકું નહીં. હે પરમાત્મા, તેથી અમે આપની સ્તુતિ કરીએ છીએ. ભગવાન આપ કમળ નયન છો, હે ભગવાન આપના નેત્ર પંકજ છે, આપ કમળ નયન છો ઈશ્વર. ભગવાનની સ્તુતિ કરીને કહે છે, ભગવાન કઈ વસ્તુનો અમારો વિચાર કરવો? શોકગ્રસ્ત થયેલી દેવકીને રક્ષિત કરવા માટે આપ કંસને ખલાસ કરવા માટે આ ધરા ઉપર પધાર્યા. હે ભગવાન, એવા અનેક જીવાત્માઓનું આપે કલ્યાણ કર્યું છે, કેવળ અમે આપની સ્તુતિ કરીએ છીએ. સ્તુતિ કરીને હે ભગવાન અમે આપને નમસ્કાર કરીએ છીએ. અન પછી શ્રી કુંતાજી પોતાની ઉપર ઈશ્વરના કેટલા ઉપકાર છે એ ઉપકારને ગણે છે.
અહીં ભાગવત બતાવે છે રોજ સાંજના એક વખત ભગવાનને યાદ કરીને આપણી ઉપર ઈશ્વરના જેટલા ઉપકારો છે ને એ ઉપકારોને યાદ કરવા દે તો ખબર પડે ભગવાન આપણું કેટલું રક્ષણ કરે છે. શ્રી કુંતાજી ભગવાનને યાદ કરતા કહે છે ભગવાન વિશાન મહાગગને પુરુષાદ દર્શનાત સતસભાયામ વનવાસ કૃચ્છતઃ મૃધે મૃધે અનેક મહારથાસ્ત્રસ્તો દ્રોણ્યસ્તત અશ્વાસ્મ હરે વિરક્ષિતાઃ. ભગવાન તમે અમારું રક્ષણ અનેક વખત કર્યું છે અને અનેક વખત કર્યું છે એમ અનેક જગ્યાએ કર્યું છે. પરમાત્મા હિડંબ નામના રાક્ષસથી આપે અમને બચાવ્યા, લાક્ષાગ્રહના ભયાનક આગથી આપે અમને બચાવ્યા, ભીમસેનને ઝેર આપવામાં આવે છે એ ભીમસેનને ઝેરથી બચાવવાનું કામ તમે કર્યું. હે પરમાત્મા સુવર્ણન કરીએ અમે આપની આગળ. અનેક રીતે પરમાત્મા આપ અમારું રક્ષણ કરવા વાળા છો. દુષ્ટોને દ્યુત સભાની મધ્યમાં અમારા પુત્રવધુનું જયારે ચિરહરણ થતું હતું ત્યારે પરમાત્મા તમે અમારા પુત્રવધુનું રક્ષણ કર્યું. હે ભગવાન બસ અમારું રક્ષણ કરવા વાળા અસ્વસ્થામાંના બ્રહ્માસ્ત્રથી આપે અમારા પુત્રના ગર્ભનું રક્ષણ કર્યું. પછી ભગવાન કે માગો શું જોયે છે? શ્રી કુંતાજી ભગવાનની આગળ માગણી કરે છે. વિપદઃ સંતુ નઃ શશ્વ તત્ર તત્ર જગત ગુરો ભવતો દર્શનમ યસ્ય પાદ ઉન ભવ દર્શનમ ભવતો દર્શનમ યસ્યાદ પૂર્ણ ભવ દર્શનમ. ભગવાન અમને દુઃખ આપો, દુઃખ હોય તો ભગવાન યાદ રહે. ભાઈ આપણા મંડપ પૂજો ને બધી બહેનો ની જાણે જાણે મળ્યા કરતા લોકો કડાવે, કારણ કે દુઃખ આવ્યું ખબર પડી આપણે માથે થાંભલો ન પડ્યો. સારું થયું દુઃખમાં ભગવાન જેટલો યાદ રહે એટલો સુખમાં યાદ ન રહે. અને ભાઈઓ કોઈ હેલા નહીં, કારણ કે એની બાજુ કઈ થયું જ નથી. જે કઈ થયું બેનો બાજુ થયું. તેથી ઈશ્વરને વધારે યાદ આપણે દુઃખની અંદર કરીએ છીએ. મીરા કહે છે સુખ ઉપર પથરા પડો રામ હૃદય થી જાય બલિહારી વો દુઃખ કી પલ પલ રામ જપા. દુઃખ હશે તો ઈશ્વર આપણને આપણો લાગશે, દુઃખ હશે તો ભગવાનની સાથે આપણો નાતો વધારે મજબૂત થશે. અને શ્રી કુંતાજી તેથી ભગવાનની આગળ પ્રાર્થના કરે છે અમને વિપદઃ, વિપદ નહીં વિપદઃ, એનો અર્થ છે એક નહીં અનેક દુઃખ આપો જેથી કરીને હરિ તમે અમારી સાથે જોડાયેલા રહો. ભગવાનની સ્તુતિ કરી ભગવાને કહ્યું બીજું કઈ માગવાની ઈચ્છા હોય તો બોલો. ત્યારે માગણી કરે છે કા પુનઃ હસ્તિનાપુરમાં પધારો. મંથન કર્યું છે શ્રી કુંતાજીએ કે ભગવાન દ્વારિકામાં જવા માટે તત્કાલ તૈયાર થયા એનું કારણ શું? તો શ્રી કુંતાજીને ખબર પડી ભગવાન દ્વારિકામાં જવા માટે તત્કાલ તૈયાર થયા છે એનું કારણ હવે હસ્તિનાપુરમાં બધી જગ્યાએ સુખ આવી ગયું છે. ભાઈ યુધિષ્ઠિરજી મહારાજ રાજગાદી ઉપર બિરાજિત થઈ ગયા, જે કઈ મહાભારતનું યુદ્ધ હતું એ બધું સંપન્ન થઈ ગયું, ભગવાનને રોકાવવું પડે એવું કોઈ કામ રહ્યું નહીં. તેથી પરબ્રહ્મ પરમાત્મા ત્યાંથી જવા માટે તૈયાર થયા. શ્રી કુંતાજીને ખબર પડી કે સુખ આવ્યું એટલે ભગવાન ભાગ્યા છે. તો એ સુખ અમારે જોતું નથી કે જે સુખની અંદર ભગવાન અમારાથી દૂર થાય તો પછી અમારા માટે દુઃખ શ્રેષ્ઠ છે. રામ ભજતો કોઢી ભલો ભલે ચુવે હાડ ને ચામ કંચન કાયા શા કામની જે મુખ નહીં રામનું નામ. માગણી કરે અમને દુઃખ આપો અને પુનઃ હસ્તિનાપુરમાં પધારો. હસ્તિનાપુરની અંદર પુનઃ ભગવાન પધાર્યા, ફરી વખત ભગવાનનું ધમાકેદાર સ્વાગત થયું. પરબ્રહ્મ પરમાત્મા પધાર્યા, ભગવાનનો અને યુધિષ્ઠિરજી મહારાજનો સંવાદ થયો. યુધિષ્ઠિરજી મહારાજ કહે છે અમે મૂળ ભૂમિના ટુકડા માટે આ બધા લોકોને ખલાસ કર્યા છે, એમનું અમને પાતક લાગશે. ભગવાને વિચાર કર્યો લાવ યુધિષ્ઠિરજી મહારાજને લઈ અને
कुरुक्षेत्र ना मैदान में जाओ, युधिष्ठिर जी महाराज ने लई अने भगवान श्री कृष्ण परमात्मा कुरुक्षेत्र ना मैदान में आया। कुरुक्षेत्र ना मैदान में बाण सया ऊपर भीष्म सुता छे, भीष्म नो अने युधिष्ठिर जी महाराज नो संवाद थयो छे। जेने जेने समाचार मेळ्या बधा दोड़ी दोड़ी कुरुक्षेत्र ना मैदान में पधारी गया छे, भगवान ना दर्शन थवाना छे अने ईश्वर ना दर्शन माटे बधानी आंख तलसे छे। बधा लोको कुरुक्षेत्र ना मैदान में पधारी रह्या, भगवान श्री कृष्ण परमात्मा आव्या छे अने पछी भीष्म नो अने युधिष्ठिर जी महाराज नो संवाद थाय छे। युधिष्ठिर जी महाराज अनेक प्रकार ना प्रश्न पूछे छे, भीष्म जवाब आपे छे अने छेल्ले भीष्म कहे छे, डरवानू के दुखी थवानू कोई कारण नथी, जो तमारो पक्ष साचो होशे तो ज भगवान तमारा पक्ष मां रह्या होय, जो तमारो पक्ष खोटो होय तो परमात्मा पक्ष मां रहे नहीं। अति आप सत्य छो अने छता तमारा मन नी अंदर जो एम थतुं होय કે ખરેખર અમારાથી બધું થયું છે, અનર્થ થયો છે, તો એક કામ કરો, હિમાલયમાં જઈ ભગવાન શિવનું સ્તવન કરી જિંદગીને વિરામ આપો। જીવનમાં ક્યારેક તમારાથી એવો મોટો અપરાધ થઈ જાય તો એ અપરાધનું પ્રાયશ્ચિત શંકર ભગવાનની સેવા છે। શંકરનું સ્તવન કરવાથી તમારા અપરાધમાંથી તમને મુક્તિ મળે છે। સદપુરાણી શબનકાદિકને કહે છે, હે ઋષિ મુનિઓ, મનમાં નિર્ણય કર્યો, હિમાલય તરફ પોતાના જીવનને વિરામ આપો। ભીષ્મએ ભગવાનની સામે જોયું અને ભગવાનને કહ્યું, પ્રતિજ્ઞા યાદ કરવાલા, તે મને કહ્યું હતું કે અંત સમયે હું તને ચતુર્ભુજ રૂપના દર્શન આપીશ। તો હવે અંત સમય આવ્યો છે, ઈચ્છા મૃત્યુનું વરદાન હતું ભીષ્મને, જ્યારે ઈચ્છા પડે ત્યારે મરી શકે, છતાં પણ એ બાણ સયા ઉપર સૂતા છે। મહાભારત માં કથા છે, ભગવાને આપેલા વચન ની ત્રણ ગ્રંથ છે ને, વાંચવા જેવા જ કરે, રામાયણ, મહાભારત અને ભાગવત, જિંદગીના ત્રણ વિભાગ છે। બાળ અવસ્થાની અંદર વાંચવા જેવો ગ્રંથ એ રામાયણ છે, યુવાવસ્થામાં વાંચવા જેવો ગ્રંથ એ મહાભારત છે અને વૃદ્ધાવસ્થામાં વાંચવા જેવો ગ્રંથ એ ભાગવત છે। આપણા મગજમાં ખોટી વસ્તુ બેસી ગઈ છે, મું કે મહાભારત વાંચીએ તો ઘરમાં થાય, હવે નથી વાંચતા એના ઘરમાં નથી થતું, ઉલટાનું વધારે થાય છે। મહાભારત વાંચીએ તો ખબર પડે કે કઈ કઈ જગ્યાએ યુવાનીમાં આપણાથી ભૂલ થઈ છે, જિંદગીનો મધ્ય ભાગ છે ને ભૂલથી ભરેલો છે અને મધ્ય ભાગનું નામ છે યુવાવસ્થા। જિંદગીનો મધ્ય ભાગ વર્તમાન છે, વર્તમાનને તમે જો સંભાળીને રાખો તો તમારી જિંદગી છે એકદમ સ્નેહયુક્ત થઈ જાય। વ્યસન ને વ્યભિચાર વધારે વધારે યુવા અવસ્થામાં આવે છે। આ તમે બાપજીને મળવા ગયા હતા તો પછી આપ્યું છે, અમને થેલી આપી છે અને બાપજીએ વાત કરી કે અમે સ્વેચ્છાએ વ્યસનમાંથી લોકોને મુક્ત થવાનું કહ્યું છે, કારણ કે વ્યસન યુવા અવસ્થામાં થાય। મોટામાં માવો હોય થોડુંક થૂક ભેગું થયું હોય પછી આપણી યારે વાતો કરતા, બો 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 ભાઈ થૂક ક્યાંય ને એક વખત થાય, બો 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 કરજો, તેથી વ્યસનમાંથી પણ મુક્ત થવું જોઈએ અને વ્યભિચારમાંથી પણ મુક્ત થવું પડે, કારણ કે યુવાવસ્થા છે, યુવાવસ્થામાં આંખને શુદ્ધ રાખવાની જિમ્મેદારી આપણી છે। તેથી ભાઈ બીજ આવી છે, તમારી આંખ શુદ્ધ રહે। કુટેવો ઘણા બધા પ્રકારની છે, દેખાય એવી ટેવ તો ઘણી છે પણ નથી દેખાય એવી ટેવ ઘણી બધી પડી છે। કોઈ માટેની ઈર્ષા, કોઈ માટેની અદેખાય, કોઈ માટેનો રાગ, કોઈ માટેનો દ્વેષ, ઘણી વખત તો કાંઈ ઓળખાણ ન હોય તોય આપણે એની સાથે દ્વેષ કરીને બેઠા હોય, એનું સુખ આપણાથી ઘણી વખત આપણને પચે નહીં એવું હોય। તેથી શાસ્ત્ર સમજાવે છે કે યુવા અવસ્થાને હંમેશા શ્રેષ્ઠ બનાવો, જિંદગીનો યુવા ભાગ કેવો હોવો જોઈએ મહાભારત શીખવાડે છે। અને બધી કથામાં કહું છું અને અહીંથી પણ આપ સર્વને કહું છું, ખાસ યુવાન ભાઈ બહેનો કાન ખોલીને સાંભળજો, યુવા અવસ્થામાં વધારે વધારે કોઈ દેવનું સ્મરણ કરવું હોય તો એ દેવનું નામ હનુમાન છે। વધારે વધારે હનુમાન ચાલીસાનો આશ્રય કરો જેથી કરી અને આપણું ચિત્ત છે એ શુદ્ધ થશે। ઇંગ્લિશમાં જેને સેલ્ફ કોન્ફિડન્સ કહેવાય છે, જાત ભરોસો,
આપણા નિર્ણયો આપણે લઈ શકીએ. તેથી મહાભારત છે યુવાવસ્થામાં વાંચવાનો ગ્રંથ છે. મહાભારતમાં ઘણી બધી કથાઓ છે અને એમાં મહાભારતની કથા છે. એક વખતનો સમય છે, 10 દિવસનું યુદ્ધ પૂરું થયું અને 10મા દિવસે સાંજના સમયે ભીષ્મ પોતાની રાવટીમાં હતા અને ભીષ્મ ભગવાનનું ભજન કરતા હતા. દુર્યોધન અચાનક આવે છે અને દુર્યોધન આવી અને ભીષ્મને કહે છે, આ